નર્મદા જિલ્લામાં ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ ચૂંટણી પ્રચાર પણ તેજ જોવા મળી રહ્યા છે. ત્યારે પ્રચારકો પણ હવે પોતાના ઉમેદવારો માટે મતની માંગણી કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આગામી 7 મે 2024 રોજ ચૂંટણી યોજના છે ત્યારે કોંગ્રેસ ભાજપ એમ બંને મહિલા ઉમેદવારો પોતાના વિજય માટે પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે સ્ટાર પ્રચારકો પણ પોતાના ઉમેદવાર માટે જાહેર સભાઓ તેમજ રેલીઓ યોજી પોતાના પક્ષના ઉમેદવારને મત આપવા માટે પ્રજા સમક્ષ અપીલ કરી રહ્યા છે. લોકોનો કેવો મિજાજ છે, મતદારોને લઈ શહેરની તેમજ જિલ્લાની કયા પ્રકારની સમસ્યાઓ છે, કેવા પ્રકારની સરકારની અપેક્ષાઓ છે, તે તમામ મુદ્દાઓને લઈ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના મતદારો સાથે સીધી વાતચીત કરી તેમના મંતવ્યો જાણવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. સૌથી મહત્વની વાત તો એ છે કે જ્યારે કોરોના કાળમાં આખી દુનિયા પોતાના મતલબ કે સંકટમાં હતી ત્યારે મોદી સાહેબે પોતાની દેશની પોતાના દેશમાં બનાવેલી જે વેક્સિન આટલા મોટા ડેમોક્રેસીવાળા દેશમાં ફ્રીમાં બધાને સ્ટેપ બાય સ્ટેપ આપી અને લોકોના જીવ બચાવ્યા એ પરથી આપણે નક્કી કરવું જોઈએ કે મોદી સાહેબના જે સુશાસનમાં કેટલી એકતા, કેટલી પારદર્શિતા અને કેટલું સુંદર આયોજન છે. અને કદાચ હવે 5 વર્ષમાં આ વખતે પણ જો મોદી સાહેબ આવશે ને તો ભાજપ આવવાની જ છે, નો ડાઉટ ભાજપ જ આવશે, અમને વિશ્વાસ છે.